સંકલ્પ યાત્રાને લઈ કોંગ્રેસના નેતાએ ભાજપ પર કર્યા આકરા પ્રહારો. ભારતીય જનતા પાર્ટી તેમજ આ દેશના પ્રધાનમંત્રી, જ્યારે અમે એમને ખબર છે કે લોકસભામાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે આવા નુસ્ખાઓ અજમાવે છે હંમેશા, એના ભાગરૂપે ભારત વિકસિત સંકલ્પ યોજનાની યાત્રા કાઢીને એ લોકો નીકળ્યા છે. યાત્રા ભારત વિકસિત સંકલ્પ યોજના હેઠળ નામ હેઠળ યાત્રા કાઢી, પરંતુ એનો મુખ્ય જે ઉદ્દેશ છે, હેતુ છે, એ માત્ર ને માત્ર આવનારી લોકસભાની ચૂંટણીઓ છે. અને આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખરેખર તમે જો વિકાસ કર્યો જ હોય તો હમણાં જ 5 રાજ્યોના પરિણામો આવશે, ખ્યાલ પડશે. ત્યાંના લોકોએ જો તમારો વિકાસ જોયો હશે તો એના પરિણામ હમણાં જ 2 દિવસ પછી છે. એટલે આ લોકોને દેશ ઓળખી ગયો છે. પરંતુ હવે જ્યારે એના પગ નીચેથી સત્તા ખસકી રહી છે ત્યારે આવા યાત્રાઓને નામે કરી, અધિકારીઓના દુરુપયોગ કરી અને લોકોને ભ્રમિત કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આ વિકાસ સંકલ્પ યાત્રા નથી, પણ માત્ર ને માત્ર ભાજપનો એક પ્રચાર યાત્રા છે, એમ કહીશ તો કાંઈ ખોટું નથી. એટલા માટે આજે આપણે જોયું કે આ યાત્રાનો માંડવી તાલુકાના એક મિત્રે સારી વાત કરી છે કે તમે શું વિકાસ યાત્રા લઈને આવ્યા છો. 4-4 વર્ષથી તમને એમની ગૌચર જમીન માટેના તમને પત્રવ્યવહાર કર્યા, કાગરો લખ્યા, આજે 90% જમીનો ઉપર, ગૌચર જમીનો ઉપર ભાજપના માફિયાઓએ દબાણ કરી દીધેલ છે, એ તમારે ખુલ્લા નથી કરાવવાના. અને તમે યાત્રા લઈને નીકળ્યા છો ત્યારે ચોક્કસ એક પ્રશ્ન થાય કે તમે શું વિકાસ કર્યો. પ્રધાનમંત્રી એવું બોલ્યા હતા કે 2022 સુધી આ દેશમાં એક પણ ગરીબ પરિવાર મકાન વગરનું નહીં રહે. તો આ જિલ્લાના ગામડા કેટલા છે, તમે મકાનો કેટલા બનાવ્યા એના આંકડા જાહેર કરો. આજે તમે વિકાસની વાતો કરી નીકળ્યા છો ત્યારે એક પ્રશ્ન પૂછવાનું અમને મન થાય છે કે આજે કેટલી શાળાઓમાં શિક્ષકો નથી કે જેના બાળકોનું, કચ્છના બાળકોનું ભવિષ્ય તમે અંધકારમય બનાવી દીધું છે, કચ્છનું ભાવિ તમે અંધકારમય બનાવી દીધું છે. તમારી આ વિકાસ યાત્રા છે? તમે વિકાસ માટેના શું કામો કર્યા? ગેસના બાટલા 400 રૂપિયા હતા, આજે 1300 રૂપિયા, 1100-1200 રૂપિયા પહોંચાડી દીધા, આ તમારી વિકાસ યાત્રા છે? ખેડૂતોની 30% જમીનો વેચાઈ ગઈ છે, આ તમારી વિકાસ યાત્રા છે? લોકો પ્રશ્ન પૂછી રહ્યા છે કે અત્યારે આ દેશની અને લોકોની હાલત તમે શું કરી છે, જેના 2 દિવસ પછી પરિણામ આવશે એટલે ખ્યાલ પડશે. એટલે અધિકારીઓના નામે અધિકારીઓને એક ઉપયોગ કરી અને એની સાથે ભાજપના પદાધિકારીઓ કેમ યાત્રામાં જોડાય છે? કોંગ્રેસના આગેવાનોને કેમ આમંત્રણ આપવામાં નથી આવતું? જો તમારો હેતુ સારો જ હોય, વિકાસ યાત્રાનો ઉદ્દેશ સારો હોય, તો માત્ર ને માત્ર ભાજપના નેતાઓ, ભાજપના આગેવાનોને કેમ હાજર રાખવા પડે છે? તમે તલાટીઓને, શિક્ષકોને બોલાવીને કેમ પબ્લિકને ભેગી કરવા માગો છો? આ બધું જાણે છે લોકો. આજે આ યાત્રાને કારણે તમામ કચેરીઓના કામો ખોરવાઈ જવાના છે. આ જે રૂટીન યોજનાઓ છે એ તો કોંગ્રેસની સરકાર હતી ત્યારે પણ ચાલુ હતી, અત્યારે પણ ચાલુ છે. તમે ગરીબોને શું આપ્યું? જે ગામોમાં અત્યારે કુનરિયામાં 2 દિવસ પહેલાં હતી ત્યાંના ગરીબોને કેટલા મકાનો આપ્યા એ તો તમે જાહેર કરો. ત્યાં તમે ખેડૂતોને કેટલી, જે ડબલ ભાવ કરી દેવાની વાત હતી, એ ખેડૂતોને પ્રશ્ન કર્યો છે કે તમારી આવક અમારે ડબલ કરી દેવાની છે, ખરેખર થઈ કે કેમ? ત્યાં ગેસના બાટલાના ભાવ શું છે? ઉજ્જવલા યોજના જાહેર કર્યા પછી પણ તમે ક્યાંક, માની લો, બાટલો કે સિલિન્ડર મફત આપ્યા હશે, પણ એની સામે તમે ભાવ કેટલો વધારી દીધો છે, આ વાત લોકો સુધી તમે વાત કરો. અમારી વાત એક જ છે, હમણાં જ તમારે બિપરજોય વાવાઝોડું આવ્યું, ખેડૂતોને પૂરી નુકસાની નથી આપી, ચોમાસામાં રસ્તાઓ તૂટી ગયા છે તમે ઠેર ઠેર. આજે નવા તો પછીની વાત રહી, તમે રીસર્ફેસિંગ પણ કરી શક્યા નથી. તમારે અત્યારે જોવો ગામડાઓમાં લોકો કેટલા હેરાન થઈ રહ્યા છે. અને આ સરકારે આવ્યા પછી અહીંયા ગુજરાતમાં હોય કે દેશમાં હોય, અત્યારે માત્ર ને માત્ર વિકાસ યાત્રાના બહાના હેઠળ આખું વહીવટી તંત્રને એમાં જોડી
અને સરકારનો પ્રચાર પ્રસાર થાય કે સરકાર એની વાય વાય થાય એટલા માટે આ જાત્રાઓ કાઢવામાં આવી રહી છે. હકીકતમાં લોકો અમે ગમે એટલા તમારે આવા નાટકો કરો તમને ઓળખી ગયા છે. આ પાંચ રાજ્યોની ચૂંટણી એનાથી પહેલાં કર્ણાટક આવ્યું, હિમાચલ પ્રદેશ આવ્યો, બધી જગ્યાએ તમારો હવે વર્તા પાણી થયા છે એમ માની લ્યો. અને જૂઠ જે જુમલાબાજી છે એ કેટલો ટાઈમ ચાલે? માત્ર ને માત્ર જુમલા સિવાય કાંઈ પણ આ દેશના પ્રધાનમંત્રી હોય, એમના મુખ્યમંત્રી હોય કે એના લોકો હોય, એ એક જ માત્ર જુમલાબાજી અને ભ્રષ્ટાચાર તમે જોઈ લો કે આજે તમારે કોઈ પણ કચેરીમાં જાઓ, તમારે મામલતદાર કચેરીમાં જાઓ, મહેસૂલમાં કોઈ ખેડૂત એનું કામ લઈને ગયો હોય કે કોઈ લાઇટનું કામ હોય, પંચાયતમાં કામ હોય, પૈસા આપ્યા વગર કોઈ જગ્યાએ કામ થતું નથી, ખૂબ ભ્રષ્ટાચાર ફાલ્યો ફૂલ્યો છે એમ કહી તો કાંઈ ખોટું નથી. તો આ અત્યારે સંકલ્પ યાત્રા છે એ માત્ર ને માત્ર લોકોને મૂર્ખ બનાવવાની વાતો છે. લોકો આવનારા સમયમાં 2024માં લોકસભામાં પરિવર્તન આવવાનું છે. આ દેશમાં ફરીને ગરીબોની સરકાર આવવાની છે. આ દેશમાં ફરીને ખેડૂતોની સરકાર બનવાની છે. આ દેશમાં ફરીને જુવાનોની સરકાર બનવાની છે. કારણ કે આને બધા એને ક્ષેત્ર છે. આજે બેરોજગારીનું પ્રમાણ જુઓ કે ગ્રેજ્યુએશન લીધા પછી પણ એમને 8 કે 10 હજાર રૂપિયાની નોકરી પણ નથી મળતી એવી હાલત અત્યારે આ સરકારે કરી છે. ને સલાહ એવી આપે તમે પકોડા બનાવીને વેચો એ પણ રોજગાર તો છે ભાઈ, એ તો પહેલાંય થતું હતું, તમે શું કર્યું એ કહો. તો આ માત્ર ને માત્ર પ્રચાર અને પ્રસારવા જ્યાં જ્યાં જશે, અત્યારે હજી તો આ શરૂઆત થઈ છે. જેમ હમણાં માંડવી તાલુકામાં એનો વિરોધ થયો તો આખા ગુજરાત અને આખા દેશમાં થવાનો છે. તમે જોજો આ ચૂંટણીના પરિણામ આવી જવા દો. આવી જાત્રાઓ છે એનો માત્ર ને માત્ર દુરુપયોગ કરી સત્તાનો, અધિકારીઓને એમાં રોકી, અધિકારીઓને નામે ભાજપના પદાધિકારીઓ શા માટે જોડાય છે? જો સરકારની જાત્રા હોય, અધિકારીઓ તમે નિમંત્રક એના સરકારી વહીવટીતંત્ર હોય તો તમે ચૂંટાયેલા ભાજપના નેતાઓને શા માટે બોલાવો છો? બધાને આમંત્રણ કેમ નથી આપતા? આવો જ બધાને આવવા દો. તમે બીજા કોંગ્રેસવાળા આવશે કોઈ તો એને સીધા પોલીસવાળા મારફત તમે ઉપડાવી લ્યો છો. આમ કરીને સત્તાનો દુરુપયોગ કરવાનો છે. તમે લોકોને સાંભળો કે લોકો ખરેખર તમને લોકોને મરી છે કે નહીં? આ તો ગમે તે પકડી પકડીને એવા 5 લાભાર્થીને મૂકી દે કે જો 5 લાભાર્થી પાસે બોલાવે. આ બધું પ્રી પ્લાનિંગ છે. બાકી લોકો અત્યારે આનાથી સત્તાથી ખૂબ દુઃખી પણ છે. અને જ્યારે તમે ચૂંટણીમાં આવે ત્યારે જોજો, વિકાસની વાત એક બાજુ રહી જશે, માત્ર ને માત્ર ધર્મની વાત લઈ આવશે, મંદિર મસ્જિદની વાત લઈ આવશે. અને આવી રીતે કરી અને લોકોના મત એમને લેવા માટે, કોઈ સત્તા મેળવવા માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગમે તે હદે જવા સુધીની તૈયાર હોય છે. તમે વિચાર કરો, હમણાં તમારે રાજસ્થાનની ચૂંટણી આવી તો વિકાસની કોઈ વાતો નહીં, એ ધર્મની વાતો ઉપર જ આખું. હવે અયોધ્યા મંદિરના નામે પણ લોકોને ગુમરાહ કરશે, ઘરોઘર જશે. ભાઈ આ આસ્થાનો આ દેશ છે, એ દરેક લોકો એના આસ્થા પ્રમાણે ધર્મને માને છે. રામ ભગવાનને પણ માને છે, કૃષ્ણ ભગવાનને માને છે, મુસ્લિમ લોકો હોય તો એના ધર્મને પણ માનતા હોય છે. દરેક પોતપોતાની રીતે એના ધર્મને માનતા હોય છે. પરંતુ આ તો ભારતીય જનતા પાર્ટી જેને ઇજારો લીધો હોય હિન્દુત્વ કે ભગવાનનો, કે અમે જ સાચા એમના ભક્તો છીએ, સાચા અમે હિન્દુ છીએ, એવી વાતો લોકો વચ્ચે જઈને જ્યારે કરી રહ્યા છે. તમે જુઓ અત્યારે તમારે કચ્છની હાલત કેવી છે, કાયદો અને વ્યવસ્થા ઉપર પરિસ્થિતિની વાત કરો. દર એકાંતરે લૂંટ, ચોરી, બળાત્કાર આ કચ્છમાં બની રહ્યા છે. દારૂનું પ્રમાણ, ડ્રગ્સનું પ્રમાણ, તમે આ તમારી વિકાસ યાત્રા છે? આ તમારો વિકાસ છે? આ લોકો તમે પ્રશ્ન કરે છે. અત્યારે દરેક ક્ષેત્રમાં આ સરકાર તદ્દન ફેલ ગઈ છે, નિષ્ફળ ગઈ છે. અને આવનારા સમયમાં પરિવર્તન આવવાનું છે. આવી યાત્રાઓ કાઢવાથી કાંઈ ભાજપને ફાયદો થશે નહીં. એ જે વાતો કરે છે એમના સાંસદ કરતા હોય, ધારાસભ્યો જે વાતો કરતા હોય, તો ઘણા બધા પ્રશ્નો કચ્છના છે. એને તમે આ શિક્ષકોની ભરતી કરાવી દો. તમારે તમારું ચાલતું જ હોય, તમારી યાત્રા વિકાસ જ હોય, તો આટલી બધી જગ્યાઓ ખાલી છે એ ક્યારે ભરાશે? તમે એની વાત કરો કે મેં આ જે હું જઈને મુખ્યમંત્રી પાસે જઈ અને માત્ર ફોટા તમે પડાવી લ્યો છો, પરંતુ હકીકતમાં એનું અમલીકરણ ક્યાં થાય છે? કરો. આજે એક પણ ડેમ અત્યારે ગુજરાતમાં કોઈ બનાવ્યો હોય સિંચાઈ માટેનો બતાવે તો માત્ર આ લોકોએ આવા તાયફાઓને નાટક કરીને સત્તા મેળવી દે. પણ આ વખતે એ 2024માં ફેલ જવાના છે. એ અમે
એ ખાતરીપૂર્વક આપને કહીશું આપના માધ્યમથી અને કચ્છની જનતાને પણ કહીશું।